ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જી કે ડે એમાં જી કે પોઈન્ટ તો તહેવારો વિશે સિલેક્ટ કર્યા છે એમાં ઘણા બધા તહેવારો ભેગા થઈને સિલેક્ટ કર્યા છે તો ખાસ તમે આ માહિતીને પૂરેપૂરી જોજો જાણજો અને સમજો ત્યાં આઈ હોપ કે આવનારી પરીક્ષા માટે તમને મદદરૂપ થઈ શકે સંક્રાંતિ આપણને બધાને ખબર છે કે સંક્રાંતિ છે ચૌદમી જાન્યુઆરી આવે છે તો આ એક એવો તહેવાર છે કે હિન્દુઓનો એક માત્ર પ્રતિવર્ષ નિશ્ચિત અંગ્રેજી તારીખ એટલે કે જ આવે છે છે બરાબર આ માત્ર એક તહેવાર કે જે તારીખ આવે છે આ દિવસે પવિત્ર જળમાં સ્નાન કરવાનું બહુ મહત્વ છે ઇવન પુણ્ય કરવાનું છે લોકો પુણ્ય કરે છે ગાયને ઘાસચારો નાખે છે બરાબર છે દાન કરે છે હિન્દુ પંચાંગ મુજબ શું થાય છે તો હિન્દુ પંચાંગ મુજબ સૂર્ય જે છે એ ધન રાશિમાંથી મકર રાશિમાં આવે છે રાશિની વાત કરી છે કુલ રાશિઓ બાર હોય છે તો બધી બાર રાશિઓના નામ અહીંયા લખ્યા છે એક મેષ રાશિ છે વૃષભ રાશિ મિથુન રાશિ કર્ક રાશિ સિંહ રાશિ કન્યા રાશિ તુલા રાશિ રાશિ ધન મકર કુંભ અને મીન તો આ બાર રાશિઓ છે નક્ષત્રો કેટલા છે તો નક્ષત્રો સત્યાવીસ છે ઓકે અલગ અલગ વિસ્તારમાં આ જે ઉત્તરાયણ છે મકર સંક્રાંતિ છે એના નામ અલગ અલગ છે જેમ કે એને આપણે પંજાબમાં શું કહીશું તો પંજાબમાં એને લોહરી કહે છે

લોકવાયકાઓ એટલે કે લોક વાર્તાઓ સંકળાયેલી છે એક હિરણ્ય કશ્યપ અને એના દીકરા પ્રહલાદની વાર્તા છે રાધાકૃષ્ણના રાસની છે તો શ્રી કૃષ્ણ સાથે ક્યાંક નો તહેવાર સંકળાયેલો છે જેમ આપણે મકર સંક્રાંતિમાં જોયું કે મકર સંક્રાંતિને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે એ જ રીતે હોળીને પણ એવું છે તો પંજાબ એને શું કહે છે પંજાબમાં એને હોલા મહલ્લા તરીકે ઓળખાય છે બિહારની અંદર બિહારની અંદર એને ફગુઆ કહે છે બિહારની અંદર શું કહે છે ફગુઆ કહે છે મહારાષ્ટ્ર ની અંદર એને રંગપંચમી કહે છે

શ્રી શાસ્ત્ર પ્રમાણે એમના એમના માતા માતા પિતા પિતા જોઈએ તો દેવકી અને વાસુદેવ પરંતુ પાલક પોષણ જેને કર્યું એ માતા હતા એમના જશોદા અને પિતા હતા નંદ બાબા આ દિવસે દહીં દહીહાંડીની પ્રતિયોગિતાનું જ મહત્વ છે બરાબર છે એમાં દહીં દહીહાંડીની પ્રતિયોગિતામાં ઘણા બધા યુવાનો ભાગ લેતા હોય છે અને આ તહેવાર ને ઉજવે છે આ સિવાય અમુક તહેવારો વિશે આપણે માહિતી જોઈ લઈએ કે જેમ કે હનુમાન જયંતી ક્યારે આવે છે તો હનુમાન જયંતી મિત્રો આવે છે ચૈત્ર માસની પૂનમે આવે છે ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે ચૈત્ર નવરાત્રી નું જેવું મહત્વ છે એમ હનુમાન જયંતી છે એ ચૈત્ર માસની પૂનમ ના દિવસે આવે છે રક્ષાબંધન છે શ્રાવણ માસ ની પૂનમ દિવસે આવે છે ઓકે નવમી છે એ ચૈત્ર સુદ નોમ એટલે કે નવમ ના દિવસે આવે છે ચૈત્ર સુદ નોમ ના દિવસે ધનતેરસ બરાબર એ આવે છે આસો વદ વેરસ અમે હાઈલાઇટ કર્યા છે ઘણા બધા તહેવારો બાકી છે ઘણું બધું ડિટેલમાં જોવાનું છે પરંતુ જયારે આપણે ક્યાંક આપડી એકદમ લોઅર ની માહિતી જો છૂટી જતી હોય તેમાં આ માહિતી જાણવી જરૂરી છે ઓકે દશેરા દશેરા વિશે તો આખું લેક્ચર લેવા એવું છે દશેરા ક્યારે આવે છે તો હાલ એવી વાર્તા રાખીએ કે દશેરા જે છે એ આસો સુદ દસમ ના દિવસે આવે છે માં માહિતી આપણે નેક્સ્ટ માં કે આગળના માં માહિતી જોઈશું એને આવે છે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થી આવે છે મહત્વ છે ની વાત કરું છું તો દશેરાનું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એમ ગણેશ ચતુર્થી ઓકે ભાદરવા માસ ની દિવસે મહારાષ્ટ્ર છે ગુજરાત છે ગોવા છે કેરળ છે તેલંગાણા છે કર્ણાટક ઘણા બધા રાજ્યોની અંદર ગણેશ ચતુર્થી તો ખૂબ થી ઉજવણી થાય છે રાઈટ તો દસ દિવસ કે અગિયાર દિવસ પછી અનંત ચતુર્દશી પૂર્ણ પૂર્ણ થાય છે તો નેક્સ્ટ આપણે જોઈશું માહિતી બીજો મિત્રો અમે આવતીકાલથી શું કરી રહ્યા છે તો આવતીકાલથી એક નવું શેડ્યુલ આપીશું કે એવરી જે મિત્રો જીકેની તૈયારી કરે છે મિત્રો અમારા ઉપર ઘણા બધા મેસેજ આવ્યા છે અને મેસેજ પ્રમાણે એવું કેવું થાય છે એમનું કે એમને ચોક્કસ સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરવી છે તો અમે અમારા તરફથી હું અને મારી ટીમ એવી હેલ્પ કરી શકીએ છીએ તમને કે તમને ટાઈમટેબલ પ્રોવાઈડ કરીશું કે મંડે તો મંડે ગણિતના જ બેઝિકનો જીકે પોઈન્ટ નો લેકચર હશે સેકન્ડ ડે એટલે કે ઇંગ્લિશ નો લેક્ચર હશે થર્ડ ડે ગુજરાતની ભૂગોળનો હશે

We will take the test. Okay. Thank you so very much, friends, for watching the video. Uh, keep supporting us. Thank you so very much for your grand support and have a nice day. Thank you very much.